વિદ્યાર્થી મિત્રો હું ગૌરવ ભટ્ટ ધોરણ દસ અને ધોરણ બારમાં ગુજરાતી વિષય ધોરણ દસ અને બારમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું આજનો લેક્ચર આગળ વધારીએ પહેલાં અગાઉ ચોથા પાઠનું જે આપણે ભણેલા હતા થોડું ઘણું એનું રિવિઝન કરાવી દઉં અને પછી છે એ પાઠમાં થોડોક આગળ વધું છું અને પછી આપણે એના જે સવાલ જવાબ અમુક આજના લેક્ચરના બાકી રહેશે એ હું તમને કરાવી દઈશ તો આજના લેક્ચરમાં છે એ લે પાઠ પૂરો થઈ જાય તો વાંધો નથી ને નવો એક લેક્ચર લેવો પડે તો પણ વાંધો નથી પણ આપણે ધીરે ધીરે છે એ પાઠ પૂરો કરીએ છીએ પાઠની થોડી વિગતો કહી દઉં પાઠનો પ્રકાર છે એ એકાંકી છે નાટક ત્રણ પ્રકારના હોય એકાંકી દ્વિઅંકી ને ત્રિઅંકી આ પાઠ એકાંકી છે બરાબર છે લેખકનું નામ રઘુવીર ચૌધરી છે રઘુવીર ચૌધરીની અમૃતા બુક છે અમૃતા નવલકથા છે બરાબર છે એ અમૃતા નવલકથા માટે છે એને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે જો અહીંયા લખ્યું છે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે બરાબર બે હજાર પંદરમાં મળેલો છે બાકી છે એ એ દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે દર્શક એવોર્ડ મળ્યો છે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ મળ્યો છે બાકી જ્ઞાનપીઠ એવોર્ડ ઓગણીસસો સડસઠમાં છે એ ઉમાશંકર જોશીને મળેલો હતો કાવ્યો માટે બરાબર છે ઓગણીસો પંચ્યાસીમાં છે એ માનવીની ભવાઈ નવલકથા માટે પટેલ પન્નાલાલ પટેલને મળેલો હતો બે હજાર એકમાં રાજેન્દ્ર શાહને ધ્વનિ સંગ્રહ માટે મળેલો હતો અને ચૌધરીને બે હજાર પંદરમાં અમૃતા બુક માટે મળેલો હતો બરાબર છે પછી આમાં નવલકથા યાદ રાખવાની છે એ મેં તમને ટીક કરાવી હતી આ ત્રણ નવલકથા યાદ રાખવાની છે બરાબર પછી મેં તમને વાર્તા યાદ રાખવાની હતી એ ટીક કરાવી હતી આ ત્રણ વાર્તા યાદ રાખવાની છે પછી નાટક આ ત્રણ નાટક યાદ રાખવાના છે પછી એકાંકી આ બે એકાંકી યાદ રાખવાના છે અને આ રેખાચિત્ર યાદ રાખવાના છે આટલું યાદ રાખવાનું ને એને બધાએ મળેલા એવોર્ડ યાદ રાખવાના છે આ પાઠમાં કેની વાત કરેલી છે તો સંબંધ વિચ્છેદ અને ફરી સંબંધ બનાવવાની ઘટનાની વાત કરેલી છે શેની વાત કરેલી છે સંબંધ વિચ્છેદ અને ફરી સંબંધ બના બંધાવાની ઘટનાની વાત કરેલી છે બરાબર છે પછી આ પાઠના આ પાઠમાં છે એ લેખ પાત્ર કયા કયા છે એક તો કનોજ છે કનોજનું પાત્ર છે પછી સલોનીનું પાત્ર છે કનોજનું પાત્ર છે પછી સલોનીનું પાત્ર છે બરાબર છે કનોજનું પાત્ર છે પછી સલોનીનું પાત્ર છે બરાબર છે પછી એ છે નરેન અને મનીષા નરેન અને મનીષા એ એકબીજાને પ્રેમ કરતા હોય એ રીતનું પાત્ર છે મનીષાનો ભાઈ છે આનંદ મનીષા અને આણંદના પિતાનું નામ છે વિરાટ બરાબર છે આટલા પાત્ર છે શરૂઆતમાં એમ આવે છે કે કનોજ અને મનીષા છે પર્વતારોહણ કરીને પોતાના કેમ્પમાં પાછા જાય છે દોડું ભરાવીને પોતાના ખભા ઉપર ત્યારે બે ત્રણ વાતો કરે છે એક વાત એવી છે કે મનીષા નરેનને જોઈને ભાષણ કરતાં અટકી પડેલી બીજી મનીષાની જ વાત છે કે હિમાલયના શિખરો સર કરેલા હતા અને ત્રીજી છે એ એક સુરતી કુટુંબને રીચના હુમલાના રક્ષણથી બચાવેલું હતું એની વાત કરેલો છે બરોબર નરેન છે એ વન અધિકારી હતો વન અધિકારી એટલે વનનો અધિકારી વન અધિકારી એટલે વનનો અધિકારી હતો બરોબર છે એનું વર્ણન કરેલું છે પછી એ વન વનનો અધિકારી તત્પુરુષ સમાજ થાય આ લોકો દોરડા ભરાવીને છે એ નરેનના નિવાસે જાય છે ને આ જુદી જુદી ચર્ચાઓ કરે છે બરોબર અને એમાં મનીષાની પણ ચર્ચા થાય છે મનીષાની કઈ ચર્ચા થાય છે તો મનીષા છે એ સુરતી કુટુંબને રીચના હુમલાથી બચાવે છે એની ચર્ચા થાય છે કે પહેલાં પરાક્રમવાળી નહોતી ને હવે પરાક્રમવાળી થઈ ગઈ એની ચર્ચા થાય છે પછી નરેનની આગળ વાત થાય છે નરેનની આગળ વાતમાં શું કરે છે એ લોકો તો છે નરેન એ વન અધિકારી શા માટે બની બરાબર તો એનું એક કારણ આપે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગાંડા હતા એટલે ફોરેસ્ટ ઓફિસરની એને તાલીમ લીધી હતી બરાબર છે પણ નલની સ્પષ્ટતા કરે છે નૈસર્ગિક સૌંદર્ય કરતાં માનવના હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો બરાબર છે પણ પછી મનીષા સાથે બહુ સેટ ન થયું અથવા મનીષા સાથે જે લગ્ન કરવાતા એ લગ્ન નો થયા એટલે ધીરે ધીરે કરતાં છે એના ઉપર કવિતા લખતો હતો એને છોડી દીધી બરાબર એવું વર્ણન પણ આ પાઠમાં છે બરોબર છે પછી એક વાત આવે છે એ લોકો જ્યારે ફળિયામાં બેઠા હોય છે ત્યારે ગુલમોહોરની વાત આવે છે તો ગુલમોહોર છે એ કોના કરતાં વધારે ઉંમરના છે તો કે સલોની નરેનની ઉંમરના સરવાળા કરતાં પણ મોટું છે બરાબર પછી છે એ એની પછી આગળના પેજમાં જોઈએ તો મનીષાનું કેમાં શૌર્ય કેમાંથી જાઈ ગયું હશે તો એ પણ જવાબ આપે છે એના પ્રેમમાંથી એનું સૂર્ય જાઈ ગયું હશે એ પણ જવાબ છે બરાબર ત્યાં તે છે એ પેલો નરેનનો શાળો તો ભવિષ્યનો શાળો હશે પણ અત્યારના મનીષાનો ભાઈ આનંદ છે એ દોડતો દોડતો આવે છે બરાબર ત્યારે એમ કે છે આ સતત કેમ દોડતો રહે છે તો સલોની કે અહીંયા આવ્યા પછી એ ચાલવાનું જ ભૂલી ગયો છે એવું વર્ણન કરે છે બરાબર છે પછી મનીષાની સાથે છે એના પિતાએ લગ્ન કરવાની ના કેમ પાડી એનું આનંદ કારણ છે એ સમજાવે છે મનીષાના પિતાએ છે મનીષાના નરેન સાથે લગ્ન કરવાની કેમ ના પાડી હતી તો એનું કારણ એવું કહે છે કે આપ પોતે છે એ વનમાં રહે ને વનમાં છે એ પહેલાની એકાદી સિંહની ત્રાળ સમજાય અને સંભળાય અને મનીષા મરી જાય તો નરેન્દ્ર કુમારે વિધુર જીવન જીવવું પડે એના કારણે છે પછી લગ્ન કરવાની ના પાડી હતી હવે આગળ જોઈએ છીએ હવે પછીનું પેજ જોઈએ છે અહીંયા સુધી તમને સમજાણું હશે બરોબર છે કે શું કહેવા માંગે છે એ તો આટલી વિગતો તમને સમજાઈ ગઈ છે આમાંથી હોમવર્ક લખવા આપ્યું છે એ હોમવર્ક પણ તમારે લખાઈ ગયું હશે બરાબર છે તો આપણે આગળ જોઈએ છીએ તો હવે આપણે આગળ વધીએ છીએ કનોજ કહે છે એ આવે છે પણ હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ સલોની એમને નરેનભાઈ વિશે કશી ખબર નથી કનોજ દીદીએ કશું કહ્યું જ નથી દીદીએ એટલે કે મનીષાએ કશું કહ્યું જ નથી સલોની તો જીપ અહીં કેમ લાવ્યા કનોજ આનંદ અને તને લેવા આવ ચાલ આવજો નરેનભાઈ નરેન આવજો સલોની અને કનોજ જાય છે નરેન થોડા ડગલા ચાલે છે જીપ ઉપડવાનો અવાજ અરે એક માણસને મૂકીને જીપ ઉપડી ગઈ શું એને માટે એમાં જગા નહીં હોય કે એ મનીષા હશે અહીં જ આવે છે સામે જતા આવ મનીષા આ છોકરાઓએ ભૂમિકા તૈયાર ન કરી હોત તો હું તને ઓળખી જ શક્યો ન હોત તું તો જાણે સુંદરીમાંથી શક્તિ બની ગઈ તે કુટુંબને બચાવ્યું તે બદલ અભિનંદન આ હમણાં એને નક્કી કર્યું કે હું તેને છે એ પેલો અભિનંદન મનીષાને આપવા જાય છે આ બહાદુરી ભયર્યું કામ કર્યું એ બદલ પણ હવે મનીષા જેની સામે આવે છે એની સામે એમ કહે છે કે જો આ લોકોએ મને કીધું હોત તો તું આવી થઈ ગઈ છો આટલો ફેરફાર થઈ ગયો છે બરાબર તો હું તને ઓળખી જ ન શકત એવું બધું કહે છે બરાબર થોડુંક દુઃખે લગાડે છે ને અભિનંદન આપીને થોડી ખુશી મળે છે એવું પણ કરે છે મનીષા આભાર મને હતું કે આ સ્વરૂપે જોઈને તું મને ભેટી પડે આ સામેથી જ કહી દીધું ભાઈ આવું તારે કરવું જોઈએ એમ બરાબર તો અત્યારના લોકોનો કાંઈ ભરોસો નહીં એમ મનીષાએ કીધું કે મને હતું કે આ જોઈને મને ભેટી પડે તેમ નરેન તું પહેલાં એટલી સુકુમાર હતી સુકુમાર એટલે કે કોમળ હતી સુકુમાર એટલે કોમળ હતી કે આવેશથી ભેટી પડતા સંકોચ થાય આવેશથી એટલે લાગણીથી ઉત્સાહથી અને હવે તું દીપ્તિવંત લાગે છે દીપ્તિવંત એટલે તેજસ્વી દીપ્તિવંત એટલે તેજસ્વી લાગે છે કે તારે તારા તેજની અદબ રાખવી અદબ એટલે કે મર્યાદા અદબ એટલે કે મર્યાદા મર્યાદા માન એમ પણ થાય મર્યાદા કે માન સાચે જ એક એક પલકારે પ્રશ્ન થયા કરે છે કે તું એ જ મનીષા છે એમ એટલે પેલા ઘણા વર્ષો પહેલા મળ્યા હતા તું આવી હતી અને હવે તારામાં ફેરફાર થયો એટલે હવે એવું લાગે છે કે તું એ જ મનીષા છો કે બીજી છો એમ મનીષા હું છું અને નથી છું એટલા માટે કે રૂપ અને રૂપ અને દેખાવતી એની જ છું નથી એટલા માટે કારણ કે પહેલાં જે હું બીકણ હતી પહેલા જે ડરપોક હતી એમાં મારામાં ફેરફાર થઈ ગયો છું છું અને નથીનો અર્થ એવો થાય છું એટલા માટે કે પહેલાં જે છે રૂપ હતું દેખાવ હતો બરાબર પોતે જેવી દેખાતી હતી એવી જ અત્યારના દેખાય છે નથી એટલા માટે કારણ કે પેલા જે બિકણ હતી ડરપોક હતી ગરોળીને રાડ પાડી જતી એવું અત્યારના થતું નથી ને મોટા મોટા પ્રાણીઓ સાથે બાથ ભીડી લે છે તે થઈ શકી એનો આનંદ છે ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે અન્ડલાઈન કરી નાખો ગરોળીથી ડરનાર મનીષા હવે કોની સાથે લડી શકે એમ છે ગરોળી થી ડરનાર મનીષા હવે કોની સાથે લડી શકે એમ છે તો કે મગર સાથે પણ લડી શકે એમ છે નરેન બહુ આનંદ થયો તને આમ ખડતલ જોઈને ખડતલ જોઈને એટલે કે મજબૂત જોઈને બળવાન જોઈને મજબૂત કે બળવાન મજબૂત કે બળવાન પણ મારા પપ્પાને થયો છે એટલો નહીં બસ સ્ટેન્ડ પર એમને મને ઉચકી લીધી આ એવો પિક્ચર જેવો છે અને બધા પેસેન્જરોની બતાવી ગાંડા માણસની જેમ મોટેથી બબડાટ કરવા માંડ્યા બબડાટ કરવો એટલે કે બકવાસ કરવો બબડાટ કરવો એટલે કે બકવાસ કરવો બધા ભેગા થઈ ગયા એમને પોતાનું ઓડિયન્સ ઓડિયન્સ એટલે કે પ્રેક્ષકો ઓડિયન્સ એટલે કે પ્રેક્ષકો બનાવીને ભાષણ કર્યું એમાં સાર્થ સાર્થ છે ને એક ફ્રાન્સનો લેખક હતો સાર્થ એ ફ્રાન્સનો લેખક હતો બહુ અદ્ભુત લેખક હતો કે એના મૃત્યુ વખતે તો રાષ્ટ્રપતિ પણ છે એની અંતિમ યાત્રામાં આવ્યો આવ્યા હતા એવો અદભુત લેખક હતો સાર્થ ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો તમને માહિતી મળશે એમાં સાર્થનો એમને હવાલો આપ્યો છે એટલે કે માહિતી આપી છે હવાલો આપ્યો છે એટલે રેફરન્સ આપ્યો છે બરાબર છે હું નરેન્દ્ર મોદી છે એનું કોઈ એક વાક્ય યુઝ કરું બરાબર તો મેં એનો રેફરન્સ યુઝ કર્યો એમ કહેવાય સાર્થનો હવાલો આપ્યો છે કહ્યું કે કાયર માણસ પણ બહાદુર થઈ શકે છે સુકુમાર પણ શક્તિશાળી થઈ શકે છે બરાબર અન્ડરલાઈન કરી નાખો સાર્થનો હવાલો આપીને મનીષાના પિતા શું સમજાવે છે સાર્થનો હવાલો આપીને મનીષાના પિતા શું સમજાવે છે તો કાયર માણસ પણ બહાદુર થઈ શકે છે સુકુમાર પણ શક્તિશાળી થઈ શકે છે સાર્થનો હવાલો આપીને મનીષાના પિતા શું કહે છે તો કાયર માણસ પણ બહાદુર થઈ શકે છે અને સુકુમાર પણ શક્તિશાળી થઈ શકે છે એક શેર પણ બોલ્યા ઇકબાલનો ઇકબાલનો કયો શેર બોલે છે ઇકબાલનો કયો શેર બોલે છે તો ખુદી કોજા ક્યાં હે રઝા એટલે ઈચ્છા શું છે એમ બરોબર નો હવાલો આપીને મનીષાના પિતા શું સમજાવે છે તો કે કાયર માણસ બહાદુર થઈ શકે છે સુકુમાર શક્તિશાળી થઈ શકે છે એક શેર પણ બોલ્યા કોનો શેર બોલ્યા ઇકબાલનો કયો ખુદી કો કર કે હર તકદીર સે પહેલે ખુદા સે પૂછે તેની રજા ક્યાં હે બે પ્રશ્નો છે ટીક કરી રાખજો ડરેન વાહ હું ત્યાં હાજર હોત તો તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાય પ્રશંસાનો સમાનાર્થી થાય વખાણ પ્રશંસાનો સમાનાર્થી થાય વખાણ એનો વિરુદ્ધાર્થી થાય નિંદા પ્રશંસાનો સમાનાર્થી થાય વખાણ એનો વિરુદ્ધાર્થી થાય નિંદા મનીષા અથવા મારા પપ્પાને સીધા દવાખાને લઈ જાત આવે જતા એ રડવા એ તો અમે સોગન દઈને જીપમાં બેસાડી દીધા નહીં તો છાપામાં છાપા માટે બીજા એક સમાચાર બન્યો દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા છાપામાં કયા સમાચાર આવત જો જીપમાં બેસાડ્યા હોત તો દીકરીના પરાક્રમથી પરાક્રમ એટલે શૌર્યથી પાગલ બની ગયેલા પિતા અને એમનો આનંદ ખરેખર તો પોતે ખોટા પૈડાનો હતો માતા પિતાને આનંદ વધારે હોય કે એવો કે છોકરાને કીધું હોય તું કાંઈ નહીં બની કાંઈ નહીં પણ છોકરો પછી સારું એવું બનીને દેખાડે તો એના એનાથી કાંઈ માતા પિતાને દુઃખ ન થાય એનાથી ખુશી જ થાય નરેન કઈ બાબતે મનીષા ગરોળીથી ડરનારે રીછ રીછને ડરાવ્યા પપ્પા મોટેથી કહેતા સાંભળો હે મુસાફરો દુનિયાથી થાકેલા લોકો સાંભળો માણસ માટે કશું અશક્ય નથી સાર્થ કહે છે કે તે એ આકાશના તારા સુધી પહોંચી શકે છે હું કહીશ કે હું કહીશ આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે આ બહુ મોટા ગપ્પા થયા બરોબર રેઢા પીડાવશ ને આપણી માટે કેટલે દૂર હોય બરોબર ત્યાં જાવ તો છે આપણું અસ્તિત્વ ન રહે તોય ત્યાં ફાકા છે એ ગુજરાતીમાં હાલતા હોય છે આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે પપ્પા શિકારી હતા ને એકવાર મમ્મીને સાથે લઈ ગયા એની ઈચ્છા નહોતી આજ્ઞા માની ગયેલી માચડો એટલે ઊંચી વસ્તુ ઉતારવાનું ટેબલ જેવું સાધન શબ્દ સમૂહમાં પૂછાય માચડો એટલે ઊંચી વસ્તુ ઉતારવાનું ટેબલ જેવું સાધન ઊંચી વસ્તુ ઉતારવાનું ટેબલ જેવું સાધન એને માચડો કહેવાય માછડા પર હોવા છતાં નીચે વાઘની છલાંગ જોઈ ચીસ પાડી ઉઠી એ પછી હૃદયના ધબકારાનું દર્દ કોઈ ઉપાડે ઉપાયે દૂર થયું અંડરલાઈન કરી નાખો મનીષાની માતા હૃદયના ધબકારાનું દર્દ કેમ આવેલું હતું મનીષાની માતાને હૃદયના ધબકારાનું દર્દ કેમ આવેલું હતું તો માછડા ઉપર હોવા છતાં વાઘની છલાંગ જોઈને એ ચીસ પાડી ઉઠેલી એટલા માટે માછડા ઉપર હોવા છતાં વાઘની વાઘની છલાંગ જોઈને ચીસ પાડી ઉઠેલી એટલે અને વાચ માછડો એ કે થાય ખેતર હોય ને ખેતર એમાં આવી રીતના ચાર પાયા નાખીને ચાર પાયા નાખીને છે ને એ પેલું કરેલું હોય માછડા જેવું કરેલું હોય આ રીતના હોય જો અને ઉપર ઘાસ કેવું બધું નાખીને એની ઉપર બેઠવાની જગ્યા કે હુવાની જગ્યા કરેલી હોય એને માચડો કહેવાય ત્યાં સુધી પહોંચી જંગલી પ્રાણીને પહોંચી ન શકે ને એવી રીતના ગોઠવેલું હોય બરાબર એને માછડો કહેવાય તો એ માછડા ઉપર બેઠા હતા તો વાઘની છલાંગ જોઈને ચીસ પાડી ગયા અને હૃદયનું ધબકારા વધી ગયા પછી અને એનાથી પછી એ સમયથી ઘટતા નથી આજે મમ્મી જીવતી હોત તો આ સમાચાર સાંભળી વાંચીને ધબકારા કાયમને માટે સમી ગયા ધબકારા કાયમને માટે સમી જવાય એટલે કે મૃત્યુ પામું બરાબર બીજી વખત ડરે તો હા ઉપર જાય પપ્પા કહેતા હતા એમની વાત મને સાચી લાગી નરેન તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ નિર્ભય થતાં જ તું પ્રેમ સ્વરૂપ બની ગઈ અને સર્વાત્મ ભાવે એક ભયંકર પ્રાણીના પંજામાં મનીષા ખબર હતી જે ભયંકર લાગે છે હિંસક નથી એવું કાંઈ નથી ભયંકર હોય એ હિંસક જ હોય બધા એમ કે ભાઈ તમે આપણા ગુજરાતના સિંહની નજીક જાઓને એટલે કાંઈ કરે નહીં પણ વિશ્વાસ ન કરવો ક્યારે કયું પ્રાણી એને આપણા બધાના નિયમોની ન ખબર હોય ભૂઇખા હોય ક્યારેક અટેક કરી દે બરાબર એ કાંઈ નક્કી નહીં ભૂખ્યા હોય તો અટેક કરી દે ને પછી આ એને કાંઈ આ નિયમ યાદ ન દેવડાવવા જવાય કે ભાઈ આપણે તો તું તો કાંઈ કરતો નથી ને સામેથી આવે કે આમ આવે તો બરાબર એ કોઈ જંગલી પ્રાણીનો વિશ્વાસ કરાય નહીં સાવધાની ભલી ભાઈ અહીંયા તે ધારી આગળ છે ધારીખોડિયા ડેમ છે ત્યાં આગળ અમરેલીથી પચાસ કિલોમીટર દૂર છે ધારીખોડિયા ત્યાં એક પેલું ખુલ્લું છે ને પેલો પાર્ક જેવું પણ કરેલું છે સિંહ માટે બરાબર તો ત્યાં ત્યાંના તે પેલા વન અધિકારી એ આ વાઘ એક જગ્યાએ સંતાનો તો એને બહાર કાઢવા ગયા તો એની ઉપર હુમલો કરી નાખ્યો એક કે બેને મારી નાખ્યા વાઘે બરાબર નીતર તો એ લોકો પાસે તો બધું હોય છે બંધુ કે વાઘને બેભાન કરવાનું એક એ કોઈ ચાન્સ જ ન આપ્યો તો એવા કઈ ખોટે ખોટા છે હવામાં ઉડાય નહીં મને તો કાંઈ કરે જ નહીં અથવા આપણને તો બધી ખબર જ છે બરાબર વાઘ કે સિંહ આવે તો આમ બચાય તો આ સિંહની વાત હતી ધારી ખોડિયારવાળી બરાબર તો એ આવી રીતના થઈ શકે એટલે બહુ પછી ભયંકર એ પાઠ પ્રેક્ટિકલ રહેવું હંમેશા બરાબર દીપડો છે અને એવી જગ્યાએ જાઉં છું અજાણી જગ્યાએ જંગલની જગ્યાએ અમે હું મારી જ વાત કરું હું ને મારા મામાનો છોકરો છે એ અમરેલીથી દીવ જતા હતા વેગો લઈને અહીંયા જેમ એક્ટિવા હાલે ને મોપેડ તરીકે એ અમરેલીમાં એ બાજુ સૌરાષ્ટ્ર એ બાજુના સૌરાષ્ટ્રના ભાગમાં છે વેગો ને એવી બધી ગાડી વધારે હાલતી હતી તમે વેગો લઈને ગયા હતા તો ધારી આગળ અમે પેટ્રોલ પંપે પૂછ્યું કે અહીંયા કાંઈ સિંહ જોવા મળે કે નહીં તો એ કે હા તમારા નસીબ હોય તો જોવા મળે ત્યારે મનમાં કીધું કે નસીબ ખરાબ હશે તો જોવા મળશે એમ હારા હશે તો નહીં જોવા મળે એનું કારણ છે ગાડી લઈને જતા ક્યારે હું હુમલો કરે બરાબર એ ત્યાંથી બે પટ્ટેથી જવાય દીવ અમરેલીથી એક ખાંભાના પટ્ટેથી જવાય અને બીજો પટ્ટો છે એ તુલસી શ્યામનો પટ્ટો છે એ તુલસી તુલસી શ્યામ જંગલની વચમાંથી જવાય તુલસી શ્યામ છે એ જંગલની વચમાંથી તમે જઈ શકો બરાબર અને ન્યાય તે તમે સિંહ દીપડાની બધું જો તમારા નસીબ સારા કારમાં જતા હોય તો નસીબ સારા એવું ગણવાનું અને બાકી બાઇક લઈ જતા હોય તો નસીબ ખરાબ એવું ગણવાનું બરાબર એ વચ્ચે તમને ગમે ત્યાં મળી જાય તો તમે એવું હોય તો બચી જાવ નહીં તો તમારી ઉપર હુમલો પણ થાય એટલે અમે બે વખત છે આવી રીતના રિસ્ક લઈને ગયેલા પણ નસીબ અમારા સારા અમે વિચારીએ પ્રમાણે અમારા સારા કે અમે બચી ગયા અમને કાંઈ આવું કાંઈ ભટકાણું નહીં અને અમે ખુશી ખુશી છે એ પણ વ્યવસ્થિત રીતના પાછા આવતા બરોબર બરાબર નહીંતર બાકી તમે ઘણી વખત ટીવીમાં કે નેશનલ માં જોતા હોય તો ખાંભા આગળ છે એ સિંહ જોવા મળે આ રસ્તા ઉપર ચાલતા હોય ને એક નહીં પણ એનું ત્રણ બે ત્રણનું બે ત્રણનું ટોળું જ ચાલતું હોય બરાબર હવે અમે બે હોય ને ચાર ભેગા થઈ ગયા હોય તો બે દિનો એક દિનોય નાસ્તો ન થાય એ લોકોનો અમારો તો અમે તો નાસ્તો કરીને નીકળાયો પછી બીજો બીજી વખત નાસ્તો કરવા લાયક ન રહીએ મનીષા ખબર હતી જે ભયંકર લાગે છે હિંસક નથી હવે તો મારો રોજનો અનુભવ છે કે આ પ્રકૃતિ માતા છે વરદાત્રી છે વરદાત્રી એટલે વરદાન આપનારી વરદાત્રી એટલે વરદાન આપનાર વરદાન આપનાર ઉપપદ સમાસ થાય ઉપપદ માણસો કેમ ભૂલી જાય પ્રકૃતિ શું છે માતા છે શું આપે છે તો કે વરદાન આપે છે વરદાન વરદાત્રી એટલે વરદાન આપનાર ઉપજ સમાસ થાય યાદ રાખજો વરદાત્રી એટલે વરદાન આપનાર ઉપજ સમાસ થાય માણસો કેમ ભૂલી જાય છે દૂરથી અવાજ આવે છે સી ઇઝ ગ્રેટર ધેન મી બીકોઝ સી ઇઝ માય ડોટર બરોબર હવે એના બાપાએ તે એન્ટ્રી મારી છે બરોબર ઇંગ્લિશ બોલતા બોલતા મનીષા નરેન કે છે મનીષા કોનો અવાજ છે સહેજ નજીક આવ અવાજ ઓરે કાનમાં કીધું હશે તમારા નજીક હા એ મારાથી પણ મહાન છે સાક્ષાત શક્તિ છે એ સિંહ પર સવારી કરે એવી છે તો પછી રીછનું શું ગજુ ગજુ એટલે શક્તિ ગજુ એટલે શક્તિ હસી પડતા આ તો પપ્પા બીજું કોણ સાચે જ એમનું ચસકી ગયું છે ચસકી જવું એટલે પાગલ થઈ જવું અથવા ગાંડા અવાજ અવાજ જે આવે છે એમાં આ વિશ્વમાં સૌથી સુખી માણસ હું છું ઈશ્વરની ઈચ્છા હોય તો એની પાસેથી હું આખો પર્વત ખરીદી લઉં આ વધારે ફાંકા છે એટલે હાઉ ચસકી ગયું લાગે છે પર્વત ઈશ્વર વેચવા નીકળ્યા હશે ને વિરાટ નો નેવર હું કઈ યુધિષ્ઠિર નથી યુધિષ્ઠિર એટલે એ વિગ્રહ કરવું હોય તો યુદ્ધમાં સ્થિર યુધિષ્ઠિર એટલે યુદ્ધમાં સ્થિર ઉપપદ સમાસ સોરી તત્પુરુષ સમાસ થાય યુદ્ધમાં સ્થિર તત્પુરુષ સમાસ એક શા માટે ખોટું બોલું આનંદ યાદ કરી જુઓ સજ્જનને ઓળખો છો સજ્જનનું વિરુદ્ધાર્થી થાય દુર્જન સજ્જનનું વિરુદ્ધાર્થી થશે દુર્જન નરેન નમસ્તે મુરબ્બી મુરબ્બી એટલે વડીલ મોરબ્બી એટલે વડીલ આ થોડોક વધારે સારો બોલવાનો પ્રયત્ન કરે છે વિરાટ નમસ્તે યંગમેન ઇંગ્લિશ જ બાપે સાનો બાપો આવીને કોનો તો કે મનીષાનો વિરાટ નમસ્તે યંગ આનંદ પપ્પા આ નરેન્દ્ર કુમાર છે આનંદે તો તરત જ તેને જીજુ માની લીધા જ નરેન્દ્ર કુમાર લગાડીને આબુના ફોરેસ્ટ ઓફિસર જેમની આગળ તમે એકવાર ખોટું બોલેલા વિરાટ ઓહો પેલો કવિ મનીષા પર કવિતા લખતો તો એ નરેન હવે કોઈના પર કવિતા નથી લખતો વિરા તો મારા પલ્લક હું આજે સૌથી સુખી છું ઇંગ્લિશ બાકી હે તો પાછું ઇંગ્લિશ આયુ મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ આખા બ્રહ્માંડમાં આખી દુનિયામાં હું ખુશ માણસ છું એમ હું એક છું બે કવિતા લખ આ નવરો છું ને એમ નરે મનમાં બોલતો હશે નરે દુખી માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ ભાગ્ય જ પ્રગટ થાય અન્ડરલાઈન કરી નાખો ક્યારે સાચો અર્થ ભાગ્ય જ પ્રગટ થાય ક્યારે સાચો અર્થ ભાગ્ય જ પ્રગટ થાય તો દુઃખી માણસ સુખી વિશે લખે ત્યારે સાચો અર્થ ભાગ્ય જ પ્રગટ થાય અંડરલાઈન કરી નાખજો ફરી સાચો અર્થ ભાગ્યે જ પ્રગટ થાય તો સાચો અર્થ ભાગ્યે જ પ્રગટ થાય વિરાટ તને શું દુઃખ છે ભાઈ આ મારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટી તપ કરતી રહી અને એક પછી એક શિખર જીતતી રહી શિખર જીતતે રહેવા એટલે સફળતા મેળવતી રહેવી શિખર જીતતા રહેવા એટલે સફળતા મેળવતી રહેવી ને તું તારી જાતને દુઃખી માને છે આનંદ પપ્પા હવે પપ્પા આવી ગયો બરોબર છે પેલા ઓલી મનીષાને ઓળખતો નહોતો બે મિનિટ પહેલા પછી પાછું આમ થયું પછી તેમ થયું હવે પપ્પા ઉપર આવી ગયો એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે એટલે આડકતરી રીતે છે એને હાથ માંગે છે એમ જ થયું ને એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે એટલે અમારા બેના ના લગ્ન કરાવી દે એમ વિરાટ શું મનીષા તોફ આનંદ પપ્પા બોલે છે એટલે એ એનો ભાઈ બે ભાઈ આ બેના લગ્ન કરાવવા માંગે છે શું મનીષા આ તારો તોફાની ભાઈ સાચું કહે છે તારું મૌન જ સંમતિ સૂચવે છે અલ્યા છોકરાઓ પેલી મીઠાઈ લાવો અને આનંદ તું જીપ લઈને જા કોઈ જોશી બોશીને પકડી લાવ જોશી બોસી એટલે જ્યોતિષને પકડી લાવ હજી ક્યાં મનીષા પણ પપ્પા પાંચ પાંચ વર્ષ સુધી કોઈ કોઈને યાદ રાખી શકે મનીષા નરેનને ટેસ્ટ કરે છે એમ કે ભાઈ મને યાદ રાખીશ કે નહીં એમ વિરાટ હજી ક્યાં પાંચ પૂરા થયા છે છ માસ બાકી છે એ પહેલાં તો હું તમને પરણાવી દઈશ નરેન એની ઉતાવળ નથી મનમાં મનીષા મનમાં હતી અને રહેશે જો પ્રેમ કોઈ મુદ્દતી વસ્તુ હોય તો અમે આમ શિખરો ભણી ગતિ ન કરે રહેવા દે અંડરલાઈન કરી નાખો પ્રેમ 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 કેવી વસ્તુ નથી અંડરલાઈન કરી નાખો પ્રેમ કેવી વસ્તુ નથી તો પ્રેમ મુદ્દતી વસ્તુ નથી અંડરલાઈન કરી નાખો પ્રેમ મુદ્દતી વસ્તુ નથી પછી ભણી એટલે તરફ ભણી એટલે તરફ પ્રેમ કેવી વસ્તુ નથી તો મુદ્દતી વસ્તુ નથી અને ભણી એટલે શું થશે તો કે તરફ થશે પછી મનીષા હા જોશીને બોલાવવાની જરૂર નથી પહેલા તો હું આ શિબિર પૂરી કરીશ પછી અમે થોડા દિવસ સાથે હરીફરીશું હવે હરીફરવાનું તે વાત શરૂ થઈ ગઈ બરાબર છે બાપાની હામિય તે જૂનો સમય તાજો કરીશું જૂનો સમય તાજો કરવો એટલે સ્મરણ તાજા કરવા સ્મરણ તાજા કરવા જૂનો સમય તાજો કરવો એટલે સ્મરણ તાજા કરવા કનોજ સલોની આ ધીરજ હવે ક સલોની આરવાર કનોજ હોય તે થોડી ઘણી છે એ મુગદમારી કરે છે કે મારું ભાઈ ગોઠવાઈ જાય એમ કનોજ સલોની આ ધીરજ આપણે રાખી શકીશું આપણે તો નક્કી કર્યું હતું કે સલોની માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું આપણે આ શિબિરમાં સાહસ શીખવા આવ્યા છે દુસ્સાહસ નહીં ખરું ને દાદાજી વિરાટ હવે ઓલો ઇંગ્લિશ જ બાપ છે યસ ધેર ઇઝ અ પોઈન્ટ મારી દીકરી તમને બધું બરાબર શીખવી રહી છે મારા આશીર્વાદ છે આશીર્વાદ એટલે દુઆ આશીર્વાદ એટલે દુઆ અને એનું વિરુદ્ધાર્થી થાય શ્રાપ આમે લખાય અને શ્રાપ આમ પણ લખાય બે રીતે લખાય તમે લોકો બહાદુર જ નહીં બુદ્ધિશાળી પણ બનશો અને તમારા પ્રેમમાંથી જ સૂર્ય જાગશે લો આ મીઠાઈ આશીર્વાદના ભાગરૂપે ખાઓ અને ખવડાવો ગાવો અને ગવડાવો તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરખાવો બધા એક એકમેકને મીઠાઈ ખવડાવે છે ઓલા બેનું નક્કી થઈ જાય છે પાઠ પૂરો ન થાય ત્યાં સુધીમાં વિરાટ બાબુ ગાય છે ધ્વજ પ્રકાશ સે જળળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત એટલે તમારો બેનો ધ્વજ પ્રકાશ તમારા બેના લગ્ન થશે તમે આગળ સુખી થશો એમ કહેવા માંગે છે બરાબર છે અને આ પાઠ છે એ ત્રીજા પુરુષ નામના નાટકમાંથી આ પાઠ લેવાયેલો છે બરાબર છે આ પાઠમાંથી જે સમાનાર્થીને વિરુદ્ધાર્થી અમુક બાકી છે એ બરાબર છે આ પાઠમાંથી સમાનાર્થીને વિરુદ્ધાર્થી બાકી છે એ પછી છે એ ટિપ્પણની બધું ટીક કરાવવાનું છે એ પછી એક બે વાક્યના પ્રશ્નો લખાવવાના છે મોસ્ટ ટાઈમ પી પ્રશ્નો ટીક કરાવવાના છે એ બધું હવે પછીના લેક્ચરમાં કરાવી દઈશ આ પાઠ એવો થોડોક છે કે થોડોક બોરિંગ છે એટલે કદાચ તમને ન પણ સમજાણું એ અમુક વસ્તુ તો તમે મને પૂછી લેજો જ્યાં અટકો ત્યાં કહેજો તો હું ફરીવાર એ વસ્તુ સમજાવી દઈશ બરોબર છે આમાં અઘરા શબ્દો લાગતા હોય તો એ પણ મને કહેજો આમાં એટલી ખાસ કોઈ વાર્તા જેવું છે નહીં તોય તે તમને ક્યાંક અટકો તો મને કહેશો બરોબર છે આપણે ચારક પાર્ટમાં છે કદાચ ચાર પાર્ટ થયા છે ત્રણ પાર્ટ થયા હોય તો એ ખબર નથી હું યુટ્યુબમાં વિડીયો મૂકું ત્યારે જોઈ લઈશ કેટલા પાર્ટ થયા છે એટલા પાર્ટનું છે તમે એક વખત રિવાઇઝ કરીને જોઈ લેજો પહેલા ભાગમાં છે તમારે છે જે જે લેક્ચરના અંતે હું પ્રશ્ન લખાવતો હતો એ બધા પ્રશ્નો છે એ તમે લખી નાખજો બરોબર છે તો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ અને જોઈ લેજો તમે તમારી રીતના ઓકે